विद्यार्थी मित्रों, त्यारबाद आपणे जोईए स्पीकिंग कौशल्य, जोईए शुं कहेवा मांगे छे। वॉट इज स्पीकिंग? स्पीकिंग एटले शुं? स्पीकिंग मीन्स, स्पीकिंग नो अर्थ थशे मास्टरीज ऑफ द यूजिंग साउंड। आ जे साउंड नो उपयोग करवामां आवेलो छे ए यूजिंग साउंड नी मास्टरी, इन ओर्डर टू कन्वर्ट, के जेने आपणे कन्वर्ट करवा मांगता होईए छे इन टू द मीनिंगफुल मेसेज, एक अर्थसभर संदेशामां आपणे तेने कन्वर्ट करवा मांगता होईए छे, ते इट इज प्रोडक्टिव स्किल। તે કેવી છે? તો કે પ્રોડક્ટિવ સ્કિલ છે કારણ ધ યુઝર, યુઝર કરતા જે છે હેઝ ટુ ફોર્મ ધ સ્પીચ, યુઝર કરતા જે છે આ સ્પીચનું સ્વરૂપ બનાવતું હોય છે। ધ રિપ્રોડક્શન સાઉન્ડ, જે રિપ્રોડક્શન થયેલો સાઉન્ડ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ, એ ખૂબ અગત્યની સ્કિલ છે, કે ટુ બી ધ રિક્વાયર્ડ, કે જેની જરૂર પડે છે। ધ ચાઇલ્ડ એક્વાયર ધીસ સ્કિલ, બાળકને પણ ખરેખર આ જ સ્કિલની જરૂર પડે છે, કે જે સબકોન્શિયસ હોય છે, એ પણ અજાગૃત ભાષામાં અજાગૃત હોય છે લેંગ્વેજ વનમાં, પરંતુ લેંગ્વેજ ટુની અંદર વાત કરીએ તો લિસનર જે છે એ લિસનર જે છે હેવ ટુ લર્ન, ખરેખર સાંભળનારે શીખવું જોઈએ। ધ ક્વેશ્ચન ઇઝ વોટ, પ્રશ્ન એ છે કે વોટ ડુ વી ડુ, આપણે ખરેખર શું કરીએ? ટ્રાન્સમિટિંગ મેસેજ, જ્યારે મેસેજ જે છે એને ટ્રાન્સમિટ કરવામાં આપણે શું કરીએ, અથવા તો કન્વર્સિંગ આઈડિયા, વિચારોને જે પહોંચાડવા હોય તો આપણે ખરેખર શું કરવું જોઈએ, એ પ્રશ્ન હોય છે। ધ ડાયરેક્ટ, એટલે કે કહેવામાં આવેલું કે ધ ડિફરન્ટ મોડ્સ ઓફ સ્પોકન લેંગ્વેજ, સ્પોકન લેંગ્વેજ જે છે એના જે અલગ અલગ જે મોડ જે છે એની જરૂર છે, ને સ્પેસિફિક સ્કિલ, એને ખરેખર ખાસ વિશિષ્ટ પ્રકારની સ્કિલની જરૂર પડે જ છે, કે જેને આપણે ડેવલપ કરવા માટે, એટલે ડેવલપ કરવા માટે જે છે એમાં ખાસ સ્કિલની જરૂર પડતી જ હોય છે અલગ અલગ મોડમાં। એવું કહેવા માગે, વાઇલ, જ્યારે યુઝિંગ ધ લેંગ્વેજ, જ્યારે પણ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ખરેખર નીચે મુજબ ઉપયોગ કરી શકીએ છીએ આપણે। ફર્સ્ટ તો કે સ્ટેટ સમથિંગ, કે જેમાં મેકિંગ છે સ્ટેટમેન્ટ, કે જે વાક્ય બનાવવામાં આવે છે। ડિસ્ક્રાઇબિંગ, તો ડિસ્ક્રાઇબિંગમાં તો કે વર્ણન કરવાની વાત થઈ છે। ગીવ ડિટેલ્સ ઓવર યુઝ ઓફ ધ ઇવેન્ટ, ઘટનાઓની માહિતી આપવાની વાત થઈ છે। નેરેટિંગ, તો કે વર્ણન કરવું, કોઈ એક્સપ્લેનેશન કરવાની વાત થઈ છે। સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતી ગોતવાની વાત થઈ છે। આસ્કિંગ ફોર રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન, એ ટૂંકમાં પ્રશ્ન પૂછવાની આ વાત થઈ છે, અને આન્સર મેળવવાની વાત થઈ છે। કન્વેનિંગ મેસેજ ફ્રોમ વન એન્ડ ટુ અનધર, એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ સુધી જે સંદેશાઓ છે પહોંચાડવાની વાત થતી હોય છે। એગ્રીંગ્સ એન્ડ ડિસએગ્રી, સહમત કે અસહમતની વાત થઈ છે। પર્સ્યુડિંગ, સમજાવવાની વાત થઈ છે। એક્સેપ્ટિંગ છે રિફ્યુઝિંગ, સ્વીકારવું અને રિફ્યુઝ કરી એની વાત થઈ છે। ઇન્ટ્રોડ્યુસિંગ હિમસેલ્ફ અને અધર્સ, પોતાની જાતનો પરિચય આપવો અને બીજાને પણ, ઇન્વાઇટિંગ છે ફોર્મલિસ ઇન્ફોર્મલીને આમંત્રણ આપવું। થેન્કિંગ, આભાર માનવો, એક્સપ્રેસિંગ ગ્રેટિટ્યૂડ, કોંગ્રેચ્યુલેશન્સ કરવું ફોર્મલિસ અને ઇન્ફોર્મલી રીતે, ઓન ધ ડિફરન્સ અલગ અલગ પ્રસંગો ઉપર ફોર્મલી કે ઇન્ફોર્મલી રીતે અભિનંદન આપવા। એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ, સરપ્રાઇઝને એક્સપ્રેસિંગ કરવું। રીએસ્યુરિંગ્સ, ફરી ખાતરી આપી। ઇન્કરેજિંગ, પ્રોત્સાહિત કરવું। એપોલોજિંગ, માફી માગવું। કમ્પ્લેનિંગ્સ, ફરિયાદ કરવી અને ક્રિટિસાઇઝ અને અહીં આલોચના કરવી। આ રીતે અલગ અલગ જે છે અહીંયા જે ભાષાનો, જે કોઈ એક વ્યક્તિ ભાષાનો ઉપયોગ કરતો હોય છે ત્યારે આ અલગ અલગ જે જોવા મળે છે પોઈન્ટ, એ ખરેખર ભાષાનો ઉપયોગ તમે કરી શકો છો અને રીતે તમે સ્પીકિંગ કરી શકો છો। ત્યારબાદ એ જે અહીં આપવામાં આવેલું છે એ ધેર આર ધ થ્રી સ્ટેજ, ત્રણ સ્ટેજ વિદ્યાર્થી મિત્રો અહીં આપવામાં આવેલા છે। તો કયા કયા ત્રણ સ્ટેજ એ આપણે જોઈએ, એ ત્રણ સ્ટેજની વાત થાય છે। ધેર આર ધ થ્રી સ્ટેજ પ્રોડક્શન પ્રોસેસમાં, તો પહેલાં તો ઇનપુટ થશે, ઇનપુટમાં ફ્રોમ ધ અબોવ ડાયાગ્રામ, ઉપર જે ડાયાગ્રામ આપવામાં આવેલું છે ઇટ ઇઝ ઓબ્ઝર્વ, તે નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે ધેર ઇઝ, ત્યાં તો કે ધેર ઇઝ એન એક્સટર્નલ્સ અને ઇન્ટરનલ્સ મોટિવેશન, ત્યાં તો કે આંતરિક અને બાહ્ય બંને જે મોટિવેશન જે છે એ ખરેખર ટુ સ્ટાર્ટ શરૂ થઈ છે, સ્પીકિંગ સ્પીકિંગ કરતી વખતે શરૂ થઈ છે, ઓર સેન્ડિંગ મેસેજ, મેસેજ સેન્ડિંગ કરતી વખતે શરૂ થઈ છે, તો કે સોર્સ એનો સ્ત્રોત કહેવાય છે। ત્યારબાદ પ્રોસેસ, ઇન ધીસ સ્ટેજ, આ સ્ટેજમાં બ્રેન, મગજ જે છે સ્ટાર્ટ થાય છે, કામ કરવાનું શરૂ કરે છે। ફોર એન્ડિંગ મેસેજ, એન્ડિંગ મેસેજ માટે ઇટ કેરી આઉટ, તે ખરેખર લિંગ્વિસ્ટિકને કેરી આઉટ કરે છે, અને ઇન્ફોર્મેશન પ્રોસેસ, અને ઇન્ફોર્મેશન પ્રોસેસ થાય છે એટલે સિલેક્શન થાય છે, ત્યારબાદ આઉટપુટ, તો બ્રેન કમાન્ડ, મગજ જે છે એ આદેશ આપે છે, ઓર્ગન્સ અવયવોને આદેશ આપે છે ટુ વર્ક, કામ કરવા માટે, અકોર્ડિંગ ટુ ઇટ મીન્સ, તેનો અર્થ એ થાય કે ઇટ કમાન્ડ્સ, તે આદેશ આપે છે। આર્ટિક્યુલસ, ઉચ્ચારક રીતે, એનકોડ ધ મેસેજ, સંદેશો જે રહેલો છે એને એનકોડ માટે ઉચ્ચારક રીતે અહીં ખરેખર આદેશ આપે છે, એટલે કે એનકોડ, એનકોડ એટલે સાંકેતિક જે લિપિ ભાષા કહેવાય છે, એ લિપિ ભાષાને ઉચ્ચારક તરીકે અહીં કમાન્ડ આપે છે। એટલે આ રીતે આ ત્રણ સ્ટેજ છે એ આપણે જોવા મળે છે, ઇનપુટ, પ્રોસેસ અને
આઉટપુટ જ્યારે પણ આપણે સ્પીકિંગ કરીએ છીએ ત્યારે ત્રણ પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે. નીચે આપવામાં આવેલું ઇન કોમ્યુનિકેશન, તો કે કોમ્યુનિકેશનમાં ધ સ્પીકર્સ એન્ડ ધ લિસનર, સ્પીકર બોલનાર અને સાંભળનાર બંને ખરેખર ફોર્મલ લૂપ્સ, બંને એકબીજાના બંધનના રહેલા છે. વેન જ્યારે એક વ્યક્તિ બોલે છે તો બીજી વ્યક્તિ એનો જવાબ પણ આપે છે. એક વ્યક્તિ જવાબ આપે છે તો આફ્ટર રિસીવિંગ ધ રિસ્પોન્સ, રિસીવિંગ રિસ્પોન્સ મળ્યા પછી જવાબ આપે છે. ધીસ ઇઝ નોન, આ જાણીએ છીએ આપણે કે રોલ રિહર્સલ છે. ધ સ્પીકર્સ એન્ડ ધ લિસનર, બોલનાર અને સાંભળનાર બંનેનો રોલ જે છે એ રિવર્સિંગ થાય છે. એટ ધ એન્ડ ઓફ ધ વન પ્રોસેસ, એક પ્રોસેસના અંતમાં અલ્ટી ત્યાં સુધી ધીસ કન્ટિન્યુ આ ચાલુ રહેશે. જ્યારે તેઓ વાતો કરતા હોય છે ત્યારે ફ્રોમ્સ અબોવ ઇલ્યુસ, ઉપરના જે ઉદાહરણો પરથી એક વ્યક્તિ એવું કહી શકે છે કે લિસ્ટિંગ અને સ્પીકિંગ આ બંને વસ્તુ જે છે એ ખરેખર બંને સ્કિલ જે છે એ કેન નોટ બી આઈસોલેટ, અલગ કરી શકાતા જ નથી. ધે શુડ બી ટોટ ટુગેધર, તેઓ બંને જે સ્કિલ છે એક સાથે એને શીખવી જોઈએ એવું કહેવામાં આવેલું છે. તો અહીંયા સ્પીકિંગ જે છે તે પૂર્ણ થઈ છે.